दोस्तों नमस्कार, हूँ आपनो मित्र नरेश कापड़िया। आपनो हार्दिक अभिवादन करूँ छू खबर छे डॉट कॉम पर ओल्ड इज गोल्ड प्रोग्राम में। आज आप बात करीशू गुजरात ना सुपरस्टार नरेश कनोडिया विषय। महेश अने नरेश तरीके ओळखाता हता ए बे भाईओ। महेश कुमार एंड पार्टी ना नाम थी वर्षो सुधी रंगमंच पर आपणे एमने गाता सांभळ्या छे, नाचता सांभळ्या छे, अने तेनी साथे साथे गुजराती फिल्मोमां अढळक अढळक सफळता पामता पण सांभळ्या छे। अने आ बे भाईओ जे साथे गाता हता, साथे जीवीशुं, साथे मरीशुं, अने तेमणे खरेखर ए कॉलने पण पाळता जोया छे। जी हा, आजे आपणे वात करीए छीए गुजराती फिल्मोना सुपरस्टार नरेश कनोडियानी। 27 ऑक्टોબર 2020 ની સવારે અમદાવાદની હોસ્પિટલમાં આપણે નરેશ કનોડિયાજીને કાયમને માટે ગુમાવી દીધા। તેઓ 77 વર્ષના હતા। ગુજરાતી ફિલ્મોના સફળ અભિનેતા અને મહેશ અને નરેશની સંગીતકારની આ જોડી હતી, અને બે દિવસમાં એ જોડીના બંને કલાકારોએ આ જગતમાંથી એક સાથે વિદાય લઈ લીધી હતી। મોટા ભાઈ મહેશ કનોડિયાનું 25 ઓક્ટોબર 2020 ના રોજ નિધન થયું, તો તેના બે જ દિવસ પછી નાના ભાઈ નરેશ કનોડિયાનું 27 ઓક્ટોબર ના રોજ નિધન થયું। તેમણે મેરુ માલણ નામની એક ફિલ્મની અંદર એક શીર્ષક ગીત ગાયું હતું, અને બંને જણાએ સાથે ગાયું હતું, સાથે જીવીશું સાથે મરીશું, અને તે ખરેખર તેમના જીવનમાં તાદૃશ પણ થઈ ગયું। તેઓ રંગમંચ પર આ ગીત એક યુગલ ગીત રૂપે ગાતા હતા અને ધૂમ મચાવતા હતા। મહેશજી સ્ત્રીના કંઠે ગાતા હતા। અમારા સ્કૂલ અને કોલેજના દિવસમાં રંગમંચ પર મહેશ કુમાર એન્ડ પાર્ટીમાં આપણે એમને અનેક ગીતો, લતા દીદીના ગીતો, આશાજીના ગીતોને ગાતા સાંભળ્યા છે, અને સેંકડો હજારોને હિસાબે એમણે મહેશ કુમાર એન્ડ પાર્ટીના શોઝ કર્યા છે। તો એવા આ ભાઈઓએ એક સાથે જ્યારે આ જગતમાંથી એક્ઝિટ લીધી ત્યારે પણ હાહાકાર મચી ગયો હતો। ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર સમાન નરેશ કનોડિયા એક્ટર હતા, અને તેમણે કોરોના પોઝિટિવ થતા અમદાવાદની યુએન હોસ્પિટલમાં સારવાર લીધી, અને તેમના વિશેની અમંગળ માહિતીઓ પણ આવી ગઈ મીડિયામાં, લોકોને ચિંતા પણ થઈ અને તે ખોટી નીકળી અને લોકોને હાશ થઈ। પરંતુ કમનસીબે રવિવારે તેમના મોટા ભાઈ મહેશ કનોડિયા 83 આ જગતને છોડીને ગયા, અને તેના બે દિવસ બાદ મંગળવારે નરેશ કનોડિયા પણ કોરોના સામેનો જંગ હારી ગયા હતા। 20 ઓગસ્ટ 1943 ના રોજ પાટણ જિલ્લાના કનોડા ગામમાં નરેશ કુમાર મીઠાભાઈ કનોડિયાના નામના એક ગરીબ મિલ મજૂરને ત્યાં જન્મ થયો હતો। છેક ત્યાંથી આંતરરાષ્ટ્રીય રંગમંચ સુધી, યાને કનોડા ગામના તેઓ હોવાના કારણે તેઓ કનોડિયા તરીકે ઓળખાયા, અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય મંચ સુધી તેઓ પ્રસ્તુતિ કરતા રહ્યા। આ તેમના સંઘર્ષની કથા પોતે જ એક ફિલ્મની વાર્તા જેવું છે। બંને ભાઈઓને બાળપણથી ફિલ્મી ગીત સંગીતનો શોખ હતો। બંનેએ મહેશ કુમાર એન્ડ પાર્ટીના નામથી રંગમંચ પર સેંકડો હજારો શોઝ કર્યા હતા। 60 અને 70 દાયકામાં તેઓ અત્યંત લોકપ્રિય હતા। મોટા ભાઈ મહેશ કુમાર સ્ત્રી અને પુરુષ બંને અવાજમાં એક સાથે ગાતા હતા, અને અનેક ગાયકોની અદ્ભુત નકલ પણ તેઓ કરી શકતા હતા, અને શ્રોતાઓને તેઓ રસ તરબોળ કરતા હતા, એના અમે પણ સાક્ષી છીએ। તો એમના નાના ભાઈ નરેશ કુમાર ત્યારે રંગમંચ ઉપર ગીતો પણ ગાતા અને ફિલ્મી ગીતો પર ડાન્સ પણ કરતા। તેમની એ કુનેહને કારણે તેમને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરવા સુધીનો માર્ગ મળી ગયો, અને તેમને ખૂબ સફળતા મળી। નરેશ કુમાર નાયક હોય અને મહેશ નરેશનું સંગીત હોય એવી કેટલી બધી ફિલ્મો ખૂબ સફળ થઈ હતી। 80 દાયકામાં આફ્રિકા, અમેરિકા અને એશિયાના અન્ય દેશોમાં જઈને ગુજરાતી ફિલ્મ સંગીતના કાર્યક્રમો કરનારી બે ભાઈઓની પણ આ પહેલી જ જોડી હતી। 1970 વેલીને આવ્યા ફૂલ થી નરેશ કુમાર ગુજરાતી ફિલ્મોના પડદા ઉપર ચમક્યા હતા, અને તેમના અભિનયનો આ સિલસિલો 4 દાયકા સુધી, યાને 314 ફિલ્મો સુધી લંબાયો હતો। તેમની લોકપ્રિય બનેલી ફિલ્મોની યાદી પણ ખૂબ લાંબી છે। ગુજરાતી ફિલ્મોની જાણીતા અભિનેત્રીઓ સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક,
અને અભિનેતાઓ ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણ કુમાર એમની સાથે 80 અને 90ના દાયકામાં નરેશ કુમારે અભિનય અને મહેશ નરેશના સંગીતે ધૂમ મચાવી હતી. નરેશ કનોડિયા અને સહ અભિનેત્રી રહેલા અનેક કલાકારોની સંખ્યા 72 જેટલી મોટી છે. અન્ય પ્રાદેશિક ફિલ્મોના અભિનેતાઓની જેમ નરેશ કનોડિયાએ પણ રાજકારણમાં ઝુકાવ્યું હતું અને કરજણ બેઠકનું ગુજરાત વિધાનસભામાં તેઓ ભાજપના ધારાસભ્ય રૂપે પ્રતિનિધિત્વ કરતા હતા 2002 થી 2007 દરમિયાનમાં. 2011માં આ બે ભાઈઓના જીવન ચરિત્ર સમાન પુસ્તક સૌના હૃદયમાં હંમેશ મહેશ નરેશ આ પુસ્તક પ્રકાશિત થયું હતું. નરેશ કનોડિયાએ રીમાજી સાથે લગ્ન કર્યા હતા અને તેમને હિતુ અને સૂરજ નામના બે દીકરાઓ છે. તેમાંના હિતુભાઈ કનોડિયા પણ અભિનેતા અને રાજકીય નેતા અને ધારાસભ્ય પણ છે. નરેશ કુમારના મોટા ભાઈ મહેશ કુમાર નિર્માતા, ગાયક, સંગીતકાર અને રાજકીય નેતા હતા. તેઓ પાટણ બેઠકના 10, 11, 12 અને 14મી એમ 4 વાર લોકસભામાં ભાજપના સાંસદ બન્યા હતા. મહેશ કુમારના લગ્ન ઉમાબહેનની સાથે 1 જાન્યુઆરી 1960ના રોજ થયા હતા અને તેમના દીકરી પૂજા પણ ગાયિકા હતા. આમ આખો પરિવાર કલા, અભિનય અને સંગીત ગાયનની સાથે સંકળાયું હતું. એ પૂજાબહેનનું કમનસીબે 2015માં નિધન થયું હતું. સંગીતકાર રૂપે મહેશ નરેશને શ્રેષ્ઠ સંગીતકાર રૂપે 1970-71ની જીગર અને અમી, 75 અને 74ની તાના રીરી, 1980-81ની જોગ સંજોગ, 1991-92ની લાજુ લખણને માટે એવોર્ડ મળ્યા હતા. જોગ સંજોગનું તો નિર્માણ જ મહેશ કુમારે જાતે કર્યું હતું અને તેમને શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાનો પણ એવોર્ડ મળ્યો હતો. તો અખંડ ચૂડલો એના ગીતને માટે મહેશ કુમારને શ્રેષ્ઠ ગાયકનો પણ એવોર્ડ મળ્યો હતો. નરેશ કનોડિયાનું સૌથી મોટું સન્માન તો ખરેખર તેમની ઘણી બધી ફિલ્મોની સફળતા છે. તેમને 2012માં ભારતીય ફિલ્મોની શતાબ્દી ટાણે ગુજરાતી ફિલ્મોના પ્રદાનને માટે દાદા સાહેબ ફાળકે એકેડેમીનો એવોર્ડ પણ મળ્યો હતો. નરેશ કનોડિયાની કેટલીક જાણીતી ફિલ્મોને યાદ કરીએ તો એવું માનો કે આપણે ગુજરાતી ફિલ્મોના સમગ્ર ઇતિહાસને યાદ કરી રહ્યા છીએ. 1970માં તેમણે વેલીને આવ્યા ફૂલથી પડદા ઉપર હીરો તરીકે શરૂઆત કરી હતી. ત્યારબાદ જીગર અને અમી, ભાતીજી મહારાજ, ઢોલા મારું, ઢોલી, ઢોલી તારો ઢોલ વાગે, દોઢ ડાયા, ગરવો ગુજરાતી, હાલો આપણા મલકમાં, હિરલ હમીર, જોડે રહેજો રાજ, જોગ સંજોગ, જુગલ જોડી, કંકુની કિંમત, કાંટો વાગ્યો કાળજે, લખતરની લાડીને વિલાયતનો વર, લોહી ભીની ચુંદડી, મા બાપને ભૂલશો નહીં, મન સાયબાની મેડીએ, મારે ટોટલે બેઠો મોર, મારી લાજ રાખજે વીરા, મેરુ માલણ, મોતી વેરાણા ચોકમાં, નર્મદાને કાંઠે, ઓઢું તો ઓઢું તારી ચુંદડી, પાલવડે બાંધી પ્રીત, પરભવની પ્રીત, પારસ પદ્મણી, પરદેશી મણિયારો, રઢિયાળી રાત, રાજ રાજવણ, રાજવીર, રૂડો રબારી, શેરને માથે સવા શેર, સાથિયા પુરાવો રાજ, સોરઠનો સાવજ, ટૌકે સાજન સાંભરે, તાના રીરી, અને તને પારકી માનું કે માનું પોતાની, તમે રે ચંપો ને અમે કેળ, ઊંચી મેઢીના ઊંચા મોલ, ઉજળી મેરામણ, વણઝારી વાવ, વટ વચન ને વેર, વેરનો નહીં વટનો કટકો, વીર બાવાવાળો, મેરુ મુલાંદે, ઝૂલણ મોરલી, 2014ની ફિલ્મ દેવાના દુશ્મન, પટેલની પટેલાય અને ઠાકોરની ખાનદાની 2016માં આવી અને 2017માં આવી ધન્યતા. આમ છેક 1970ની વેલીને આવ્યા ફૂલથી માંડીને 2017ની ધન્યતા સુધી નરેશ કનોડિયાના અભિનયને આપણે ગુજરાતના ગૌરવ સાથે ધન્યતાપૂર્વક યાદ કરીએ. મહેશ અને નરેશની આ જોડી જ્યાં સુધી પણ ગુજરાતી ગીત સંગીત અને ગુજરાતી ફિલ્મોની વાત થશે ત્યાં સુધી એમની વાતો થતી રહેશે. તો મારા મિત્રો, આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો. ખબર છે .com પર આજે આપણે વાત કરી મહાન મહેશ અને નરેશની, નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની. ખબર છે .com પર
ઓલ્ડ ઇઝ ગોલ્ડ માં બીજા સરસ મજાના કલાકારની વાત લઈને આપણે પાછા ભેગા થઈએ ત્યાં સુધી નમસ્કાર અલવિદા.